विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 गणित प्रकरण 2 बहुपदीय एना वीडियो नंबर 7 ની અંદર જોઈએ આપણે બહુપદીઓના ભાગાકાર અને ભાગાકાર માટેની ભાગ પ્રવિધિ તથા શેષ પ્રમેય। પહેલા જોઈએ બહુપદીઓના ભાગાકાર। તો પૂર્ણાંક સંખ્યાઓની જેમ બહુપદીના ભાગાકાર પણ ભાગ પ્રવિધિને અનુસરે છે। એટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓના જે ભાગાકાર કરીએ છીએ એ ભાગાકારની જે ભાગ પ્રવિધિ છે એ જ ભાગ પ્રવિધિ બહુપદીઓના ભાગાકાર માટેની છે। તો પહેલા આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની ભાગ પ્રવિધિ સમજીએ। જેમ કે આપણે ધારો કે 36/5 ભાગાકાર કરવો છે, તો ભાગાકાર અહીં આપણે જોઈએ 36/5 કરીએ તો આપણને ખબર છે ભાગ ચાલશે 5 × 6 = 35, 36 માંથી 35 બાદ કરતા શેષ 1 વધે। તો માટે આપણે એવું લખી શકીએ અહીંયા 36 = 5 × 7 + 1, એટલે 5 × 6 = 35, 35 + 1 = 36 થઈ જાય। એટલે 36 = 5 × 7 + 1 આવું લખી શકીએ આપણે। તો આ પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની ભાગ પ્રવિધિ છે। મિત્રો એમાં જે 36 છે એને આપણે ભાજ્ય તરીકે ઓળખીએ છીએ આ 36 સંખ્યાને। 5 છે એ ભાજક છે, ગુણ્યા 7 છે એ ભાગફળ છે, અને 1 છે એ શેષ છે। તો આ ભાગ પ્રવિધિ થઈ। મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે સંખ્યાને આપણે ભાગવાના છે જેનો ભાગાકાર કરવાનો છે એને ભાજ્ય સંખ્યા કહેવાય, ભાજ્યને જેના વડે ભાગવાના છે એ સંખ્યાને ભાજક કહેવાય, ભાજ્યને ભાજક વડે ભાગતા જે જવાબ મળે એને ભાગફળ કહેવાય, અને બાકી વધે એને શેષ કહેવાય। તો આ પૂર્ણાંક સંખ્યાઓના જે ભાગાકાર છે એ ભાગાકાર માટેની ભાગ પ્રવિધિ થઈ, જેને આપણે એવું કહી શકીએ ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ, આ પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની ભાગ પ્રવિધિ છે। તો આ જ વસ્તુ બહુપદીઓને પણ લાગુ પડે છે। તો જ્યારે આપણે બહુપદીઓના ભાગાકાર કરીએ ત્યારે અહીંયા જે ભાજ્ય સંખ્યા છે એના બદલે બહુપદી આવશે, બધાની પાછળ આપણે બહુપદી લગાડી દઈએ, એટલે આવું એક બહુપદીઓના ભાગાકારનું ભાગ પ્રવિધિ બની જાય ભાજ્ય બહુપદી = ભાજક બહુપદી × ભાગફળ બહુપદી + શેષ બહુપદી। તો આ બહુપદીઓના ભાગાકારની ભાગ પ્રવિધિ એ પૂર્ણાંક સંખ્યાઓની ભાગ પ્રવિધિ ઉપરથી બની ગઈ। આ પૂર્ણાંક સંખ્યાઓ માટે છે પૂર્ણાંક સંખ્યાઓની ભાગ પ્રવિધિ, અને આ બહુપદીઓ માટેની ભાગ પ્રવિધિ બની ગઈ। એટલે આપણે આ રીતે સરળતાથી યાદ રાખી શકીએ ભાજ્ય બહુપદી = ભાજક બહુપદી × ભાગફળ બહુપદી + શેષ। હવે બહુપદી એટલે આપણે આગળ જોઈ ગયા હતા કે બહુપદીને પોલિનોમિયલ કહેવાય, એટલે એનું સંકેત છે P। તો અહીંયા આપણે જે ભાજ્ય બહુપદી છે એ ભાજ્ય બહુપદીને સંકેતમાં P(x) લખીએ છીએ। આ ભાજ્ય બહુપદી છે એને સંકેતમાં આપણે P(x) લખીએ છીએ, ભાજક બહુપદી છે એને G(x), ભાગફળ બહુપદી છે એ Q(x), અને શેષ બહુપદી છે એ R(x) છે। તો આ રીતે આ જે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર છે એ ભાગાકાર આપણે સમજી શકીએ છીએ, એટલા માટે ઉદાહરણ ત્યાંથી આપણે લીધું છે। એટલે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની ભાગ પ્રવિધિ યાદ હોય ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ, તેની પરથી બહુપદીઓના ભાગાકારની ભાગ પ્રવિધિ આપણને સરળતાથી યાદ રહે, જેમ કે ભાજ્ય બહુપદી = ભાજક બહુપદી × ભાગફળ બહુપદી + શેષ બહુપદી, ભાજ્ય બહુપદીનું સંકેત છે P(x) = ભાજક બહુપદી G(x) × ભાગફળ બહુપદી Q(x) + શેષ બહુપદી R(x). તો આની ઉપરથી આપણે ભાગ પ્રવિધિ છે એ આ રીતે લખી શકીએ કે જો કોઈ બહુપદી P(x) ને શૂન્યતર બહુપદી G(x) વડે ભાગવામાં આવે
तो ऊपर लख्यू छे मुजब अपने पी ऑफ एक्स बराबर पी ऑफ एक्स बराबर जी ऑफ एक्स इंटू गुणाकार करो तो पण चाले पी ऑफ एक्स प्लस आर ऑफ एक्स आवुं आपणे लखी शकीए। तो आ बहुपदीओना भागाकारनी भाग प्रविधि थी। मित्रों भाग प्रविधि खास याद रखवानी छे, आज भाग प्रविधि आपणे दसमा धोरणमां पण भणवानी छे अने समझवानी छे। हवे अहींया एक शब्द लख्यो छे शून्येतर बहुपदी जी ऑफ एक्स, એટલે શૂન્યતર બહુપદી આ જી ઓફ એક્સ એ ભાજક બહુપદી છે જેના વડે આપણે પી ઓફ એક્સને ભાગવાના છે। તો આપણને ખબર છે કે કોઈપણ સંખ્યા છે એને શૂન્ય વડે ભાગી ના શકાય, તો આ બહુપદી છે એ શૂન્ય બહુપદી ન હોવી જોઈએ, કારણ કે શૂન્ય વડે કોઈનો પણ ભાગાકાર શક્ય નથી। એટલા માટે શબ્દ વાપર્યો છે શૂન્યતર બહુપદી। શૂન્યતર એનો અર્થ થાય શૂન્ય સિવાયની બહુપદી। તો પી ઓફ એક્સ છે એને શૂન્યતર બહુપદી જી ઓફ એક્સ વડે ભાગીએ એટલે ભાગફળ બહુપદી ક્યુ ઓફ એક્સ મળે અને શેષ બહુપદી આર ઓફ એક્સ મળે। તો અહીં આપણે લખી શકીએ પી ઓફ એક્સ બરાબર ઉપર લખેલું છે ભાજ્ય બહુપદી જી ઓફ એક્સ બરાબર ભાજક બહુપદી ક્યુ ઓફ એક્સ બરાબર ભાગફળ બહુપદી અને આર ઓફ એક્સ બરાબર શેષ બહુપદી। મિત્રો અહીં એક મહત્વની ખાસ બે બાબતો આપણે યાદ રાખવાની છે કે શેષ બહુપદીની ઘાત અહીં આપણે જે ભાગાકાર જોઈએ મિત્રો 36/5 એટલે 7 ભાગફળ મળ્યું, 1 શેષ મળ્યું। આપણને ખબર છે કે આ શેષ જે છે 1, આ શેષ 1 છે એ હંમેશા 5 કરતાં નાની જ હોય, 5 કરતાં મોટી શેષ ક્યારેય ના હોય, તો આપણે આગળ ભાગાકાર કરવો પડે। એટલે અહીંયા જ જે નિયમ લાગુ પડે છે પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર માટે એ જ નિયમો બધા બહુપદીઓના ભાગાકાર માટે લાગુ પડે। અહીંયા શેષ છે એ શેષ હંમેશા ભાજક કરતાં નાની હોય એટલે શેષ લેસ ધેન ભાજક, એટલે શેષ હંમેશા ભાજક કરતાં નાની હોય। તો એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કે શેષ બહુપદીની જે ઘાત છે, શેષ બહુપદીની પણ શેષ બહુપદીની ઘાત એ ભાજક બહુપદી કરતાં નાની હોય અથવા શૂન્ય હોય। શેષ બહુપદીની ઘાત એ ભાજક બહુપદી કરતાં નાની હોય અથવા શેષ બહુપદી શૂન્ય હોય। શેષ બહુપદીની ઘાત એ ભાજક બહુપદી કરતાં હંમેશા નાની હોય અથવા તો શેષ બહુપદી શૂન્ય હોય। અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શેષ 1 વધે છે, તો 1 એ 5 કરતાં નાના છે, અથવા તો આપણે ધારો કે 36 છે અને 6 વડે ભાગાકાર કરીએ તો 6×6=36 થાય અને શેષ 0 મળે। ધારો કે આપણે 36 છે એ 36નું આપણે 8 વડે ભાગાકાર કરીએ 36/8 તો 8×32 શેષ 4 વધે। 36 છે 11 વડે ભાગાકાર કરીએ 11×33 શેષ 3 વધે। ત્યારબાદ 36 છે 17 વડે ભાગાકાર કરીએ 17×34 અને શેષ 2 વધે। તો એ આપણે જોઈ શકીએ છીએ કે 36ને જુદી જુદી સંખ્યા વડે ભાગીએ તો ક્યાંક શેષ 0 મળે છે, ક્યાંક 1 મળે છે, ક્યાંક 2 મળે છે, ક્યાંક 3 મળે છે, ક્યાંક 4 મળે છે, પરંતુ 5 કે 5થી મોટી શેષ ક્યારેય મળી શકે નહીં, એટલે કે શેષ છે એ હંમેશા ભાજક કરતાં નાની હોય। તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે શેષ બહુપદી છે એની ઘાત ભાજક બહુપદી કરતાં હંમેશા નાની હોય અથવા તો શેષ બહુપદી શૂન્ય હોય। અને બીજી એક મહત્વની બાબત છે જે આપણે ભાગાકાર બહુપદીઓને કરીશું ત્યારે જ
વ્યવસ્થિત ખ્યાલ આવશે કે ભાગફળ બહુપદીની ઘાત જે છે, ભાગફળ બહુપદીની ઘાત બરાબર ભાજ્ય બહુપદીની ઘાત માઇનસ ભાજ્ય બહુપદીની ઘાત માઇનસ ભાજક બહુપદીની ઘાત ભાગફળ બહુપદીની જે ઘાત મળે એ ઘાત ભાજ્ય બહુપદીમાંથી ભાજક બહુપદીની ઘાત બાદ કરીએ એટલી મળે. ફોર એક્ઝામ્પલ તરીકે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ એક્સ ઘન પ્લસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ એક છે, આનું આપણે એક્સ પ્લસ એક વડે ભાગાકાર કરવો છે. આ ત્રણ ઘાતવાળી બહુપદી છે મિત્રો, ખાસ ધ્યાન રાખીશું આપણે. આ ત્રણ ઘાતવાળી બહુપદી છે, આ એક ઘાતવાળી બહુપદી છે, આ છે આ ભાજ્ય બહુપદી છે, આ ભાજક બહુપદી છે. તો ભાજક બહુપદીની જે ઘાત મળશે એ ભાજ્ય બહુપદીની ઘાતમાંથી ભાજક બહુપદીની ઘાત બાદ કરીએ, ભાજ્ય બહુપદીની ઘાત ત્રણ છે, ભાજક બહુપદીની ઘાત એક છે, તો ભાગફળ બહુપદી છે એની ઘાત આપણને ત્રણ માઇનસ એક કરીએ એટલે બે મળે, એટલે કે ભાજક બહુપદી આપણને બે ઘાતવાળી મળે. આ હું ખાલી ઉદાહરણ સમજાવું છું, આ ભાગફળ બહુપદી કોઈ પણ હોઈ શકે. એટલે આ ભાજ્ય બહુપદીની ઘાત ત્રણ છે, ભાજક બહુપદીની ઘાત એક છે, તો ભાગફળ બહુપદીની ઘાત બે મળે. ભાજ્ય બહુપદીમાંથી ભાજક બહુપદીની ઘાત બાદ કરવાની, એટલે ત્રણ માઇનસ એક બાદ કરો એટલે બે મળે. આ ઘાત ત્રણ હોય, ભાજક બહુપદીની ઘાત બે હોય, તો ભાગફળ બહુપદીની ઘાત એક મળે. ભાજ્ય બહુપદીની ઘાત ત્રણ હોય, ભાજક બહુપદીની ઘાત પણ ત્રણ હોય, તો ભાગફળ બહુપદી શૂન્ય ઘાતવાળી મળે, એટલે કે અચળપદ મળે. એટલે ખાસ યાદ રાખવાનું છે. બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે ભાજક બહુપદીની ઘાત એક અને ભાગફળ બહુપદીની ઘાત બે, આ બંનેનો સરવાળો કરીએ એટલી ઘાત ભાજ્ય બહુપદીની હોય. બે રીતે કહી શકાય, ભાજક બહુપદી અને ભાગફળ બહુપદીની ઘાતનો સરવાળો કરીએ એટલી ઘાત ભાજ્ય બહુપદીની હોય. તો આટલી બે બાબતો યાદ રાખવાની છે કે શેષ બહુપદી છે એની ઘાત ભાજક બહુપદી કરતાં નાની હોય અથવા શેષ બહુપદી શૂન્ય હોય, અને ભાગફળ બહુપદીની ઘાત એ ભાજ્ય બહુપદીમાંથી ભાજક બહુપદીની ઘાત બાદ કરવાથી જે મળે એ ભાગફળ બહુપદીની ઘાત હોય. આપણે દાખલા ગણીશું એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે. હવે આગળનો ટોપિક છે શેષ પ્રમેય. હવે આ પણ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે શેષ પ્રમેયના આધારે દાખલાઓ સૌથી વધારે પૂછાતા હોય છે. શેષ પ્રમેય એટલે જો બહુપદી પી ઓફ એક્સ છે એની ઘાત એક કે એકથી વધુ હોય. જો એક ઘાતવાળી બહુપદી હોય તો આપણે એને સુરેખ અથવા એકઘાત બહુપદી કહીએ છીએ. એકથી વધુ એટલે બે ઘાત હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. ત્રણ હોય ઘાત તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. તો પી ઓફ એક્સ છે એ એક કે તેથી વધુ ઘાતની બહુપદી છે, એટલે કે એક ઘાત બહુપદી છે, દ્વિઘાત છે અથવા તો ત્રિઘાત છે. તેને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગવાના છે. હવે મિત્રો એ એટલે શું એ આપણને ખબર નથી, પણ એ એટલે અહીં લખ્યું છે એક વાસ્તવિક સંખ્યા છે. ધારો કે એ છે એની જગ્યાએ આપણે બે મૂકી દઈએ, તેનો અર્થ એ થાય કે પી ઓફ એક્સને બહુપદી પી ઓફ એક્સને આપણે એક્સ માઇનસ એ વડે ભાગવાના છે. એક્સ માઇનસ એની જગ્યાએ બે લઈએ તો એક્સ માઇનસ બે વડે ભાગવાના છે. તો જો એક્સ માઇનસ બે વડે ભાગવામાં આવે તો શેષ છે એ પી ઓફ એ મળે. જો અહીંયા એક્સ માઇનસ એ લઈએ તો શેષને પી ઓફ એ લખાય, પણ અહીંયા આપણે એક્સ માઇનસ બે લખીએ તો શેષને પી ઓફ બે લખાય, એટલે શેષ પી ઓફ ટુ મળે. તો મિત્રો ફરી એકવાર, જો બહુપદી પી ઓફ એક્સની ઘાત એક કે તેથી વધુ હોય, એક કે એકથી વધુ હોય, અને તેને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવે તો શેષ જે મળે એને સંકેતમાં પી ઓફ એ લખાય. અહીંયા માઇનસ એ છે એટલે આપણે અહીંયા પી ઓફ એ લખ્યા છે. હવે એની જગ્યાએ આપણે ઉદાહરણ તરીકે બે લીધા તો એક્સ માઇનસ બે વડે ભાગવાના છે, તો અહીંયા એ માઇનસ બે છે તો અહીંયા પ્લસ બે આવે, જ્યાં એ વાસ્તવિક સંખ્યા છે. ઉદાહરણ જોઈએ, પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી, એને એક્સ માઇનસ ત્રણ વડે ભાગવાના છે. મિત્રો અહીંયા માઇનસ ત્રણ છે, તો જે શેષ મળે એ શેષને સંકેતમાં પી ઓફ ત્રણ લખાય. આ ત્રણ પ્લસ થઈ ગયા, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ છે. હવે જો આના બદલે એક્સ પ્લસ ત્રણ વડે ભાગવાના હોય તો આ શેષ છે એને સંકેતમાં પી ઓફ માઇનસ ત્રણ લખાય. અહીંયા માઇનસ ત્રણ હતા તો આપણે પ્લસ ત્રણ લીધા, અહીંયા પ્લસ ત્રણ છે તો અહીંયા માઇનસ ત્રણ આવે.
એ જ રીતે બીજી બહુ બીજું ઉદાહરણ છે, પી એફ એક્સ બરાબર એક્સ ઘન પ્લસ સેવન એક્સ સ્ક્વેર માઇનસ ટુ, એને એક્સ પ્લસ ટુ વડે ભાગવાના છે, અહીંયા પ્લસ ટુ છે તો એક્સ પ્લસ ટુ વડે ભાગતા જે શેષ મળે એ શેષને પી ઓફ માઇનસ ટુ લખાય, અહીંયા પ્લસ ટુ છે તો અહીંયા માઇનસ ટુ લખાય. મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે શેષ પ્રમેયના આધારે દાખલા ઘણા બધા અલગ અલગ રીતે પૂછાતા હોય છે. અહીંયા એક્સ માઇનસ ત્રણ વડે ભાગીએ છીએ તો શેષને પી ઓફ થ્રી લખાય, અહીં એક્સ પ્લસ ટુ વડે ભાગીએ છીએ તો શેષ છે એને પી ઓફ માઇનસ ટુ લખાય. હવે આ પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ કેમ થાય છે એ પછી છેલ્લે સમજાવું છું. હવે ત્રીજું ઉદાહરણ છે, પી એફ એક્સ બરાબર ટુ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ પ્લસ થ્રી, એને ટુ એક્સ માઇનસ એક વડે ભાગતા શેષ પી ઓફ વન બાય ટુ મળે, અહીંયા માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા. વન બાય ટુ કેવી રીતે આવ્યા એ હવે સમજીએ. તો અહીંયા પ્લસ બે હોય તો માઇનસ બે થઈ જાય છે, માઇનસ ત્રણ હોય તો પ્લસ ત્રણ થઈ જાય છે, એવું કેમ થાય છે એ સમજી લઈએ. તો એનું કારણ છે કે આપણે એક્સ માઇનસ ત્રણ વડે ભાગવા છે, જેના વડે ભાગવા છે એની કિંમત ઝીરો લેવાની હોય, એ બરાબર ઝીરો લઈ લો, એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો લઈએ તો આપણને એક્સ બરાબર ત્રણ મળે, એટલે એક્સ બરાબર ત્રણ મળે એટલે અહીંયા શેષ પી ઓફ ત્રણ થાય. હવે અહીંયા એક્સ પ્લસ ટુ વડે ભાગવા છે તો એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો લઈ લઈએ, એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો લઈએ તો બે સામે લઈએ એટલે એક્સ બરાબર માઇનસ બે થાય, તો અહીંયા શેષ છે એ પી ઓફ માઇનસ ટુ મળે છે. એવી જ રીતે ટુ એક્સ માઇનસ વન વડે ભાગવા છે તો ટુ એક્સ માઇનસ વન બરાબર આપણે ઝીરો લઈએ, ઝીરો લઈએ તો હવે એક્સની કિંમત શોધો, પહેલાં આપણે એકને સામે લઈ જવું પડે એટલે ટુ એક્સ બરાબર એક થાય. હવે એક્સની કિંમત શોધવા માટે બેને સામે લઈ જઈએ, બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે એક્સ બરાબર વન અપોન ટુ થાય. એટલા માટે અહીંયા ટુ એક્સ માઇનસ એક વડે ભાગીએ એટલે શેષ છે એને સંકેતમાં લખાય પી ઓફ વન બાય ટુ. મિત્રો અહીંયા આપણે યાદ રાખવું સરળ છે, આપણે ઉપર સમજાવીએ કે માઇનસ ત્રણ હતા તો પ્લસ ત્રણ થઈ ગયા, પ્લસ બે હતા તો માઇનસ બે થઈ ગયા, તો માઇનસ એક છે પ્લસ એક થઈ જાય અને એક્સનો જે સહગુણક છે બે એ છેદમાં જતો રહેશે એટલે કિંમત થઈ જાય એક્સની વન અપોન ટુ. અહીંયા પણ આપણે એવું કરી શકીએ, માઇનસ ત્રણ છે એના પ્લસ ત્રણ કર્યા, અહીં એક્સનો સગુણક એક છે તો આપણે છેદમાં એક મૂકી દઈએ, પણ ત્રણના છેદમાં એક મૂકીએ એટલે ત્રણ જ થાય એટલે આપણે છેદમાં અહીંયા એક લખ્યો નથી. એ જ વસ્તુ અહીંયા બને છે, પ્લસ બે છે તો અહીંયા આપણે માઇનસ બે કરી દીધા, એક્સનો સગુણક એક છે એને છેદમાં લખીએ તો માઇનસ બેના છેદમાં એક લખીએ તો માઇનસ બે જ થાય, એટલા માટે આપણે છેદમાં એક લખતા નથી. એટલે આટલું યાદ રાખવાનું છે કે માઇનસ છે એને પહેલાં પ્લસ કરી દઈએ અને એક્સનો સગુણક છે એને છેદમાં મૂકી દઈએ એટલે જે શેષ છે એ શેષ આપણને સરળતાથી મળી જાય. તો આ થયું શેષ પ્રમેય. હવે આગળ શેષ પ્રમેયની અંદર થોડુંક એક બાબત વધારે સમજવાની છે કે જો પી ઓફ એ બરાબર ઝીરો, મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, પી ઓફ એ એટલે પી ઓફ એક્સને આ પી છે એ પી ઓફ એક્સ ઉપરથી આવેલો છે, પી છે એ પી ઓફ એક્સ ઉપરથી લીધેલો છે અને એ છે એ એક્સ માઇનસ એ ઉપરથી લીધેલો છે. એટલે આપણે આટલું યાદ રાખવાનું છે કે પી ઓફ એનો મતલબ પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ છે, પી ઓફ એ પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ છે અને શેષ જો ઝીરો હોય, પી ઓફ એ બરાબર ઝીરોનો મતલબ થાય પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ ઝીરો હોય તો બહુપદી પી ઓફ એક્સ એ સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે વિભાજ્ય છે. એનું કારણ એ છે કે શેષ અહીંયા શૂન્ય છે, આ પી ઓફ એ એટલે શેષ છે, શેષ શૂન્ય છે એટલે આપણે એવું કહી શકીએ કે એક્સ માઇનસ એ વડે બહુપદી પી ઓફ એક્સ વિભાજ્ય છે અને વિભાજ્ય છે એટલા માટે એવું કહી શકાય કે એક્સ માઇનસ એ બહુપદી પી ઓફ એક્સનો એક અવયવ છે. આ વસ્તુ આગળ આપણે અવયવ પ્રમેયમાં જોઈશું, પરંતુ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે પી ઓફ એ શૂન્ય છે, એનો અર્થ એ થાય કે પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે ભાગતા શેષ શૂન્ય મળે છે અને શેષ શૂન્ય મળે એટલે આપણે એવું કહી શકીએ કે પી ઓફ એક્સ એ એક્સ માઇનસ એ વડે વિભાજ્ય છે. હવે આ વિભાજ્ય છેનું એક તમને ઉદાહરણ આપું મિત્રો, કે આપણે 25 છે એ 25 એ 5 વડે વિભાજ્ય છે એવું કહીએ છીએ. એનું કારણ આપણને ખબર છે કે 25ને 5 વડે ભાગતા શેષ શૂન્ય મળે છે, શેષ શૂન્ય મળે છે એટલે 25 5 વડે વિભાજ્ય છે એમ કહી શકાય, પરંતુ 25 એ 4 વડે વિભાજ્ય નથી એવું આપણે કહીએ છીએ.
એનું કારણ એ છે કે 25ને 4 વડે ભાગતા શેષ શૂન્ય મળતી નથી. અહીંયા શેષ શૂન્ય મળે છે અને અહીંયા શેષ શૂન્ય મળતી નથી. શેષ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે 25 4 વડે વિભાજ્ય નથી. બીજું કે આપણે એવું કહીએ છીએ કે 25નો અવયવ 5 છે એટલે કે 5 25નો અવયવ છે એવું કહીએ છીએ. એનું પણ કારણ એ જ છે કે 25ને 5 વડે ભાગતા શેષ શૂન્ય મળે છે એટલે કે 25ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે એટલા માટે 5 એ 25નો અવયવ છે. જ્યારે 25ને 4 વડે ભાગતા શેષ શૂન્ય મળતી નથી એટલા માટે 25ને 4 વડે ભાગતા શેષ શૂન્ય મળતી નથી તેથી 25 એ 4 વડે વિભાજ્ય નથી અને એટલા માટે 4 એ 25નો અવયવ નથી. તો મિત્રો અહીંયા આ જે સંખ્યાઓ માટે જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ અહીંયા બહુપદી માટે લાગુ પડે છે કે જો પી ઓફ એ બરાબર 0 હોય એટલે કે પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ શૂન્ય હોય તો બહુપદી પી ઓફ એક્સ એ સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે વિભાજ્ય છે અને એટલા માટે એવું કહી શકાય એક્સ માઇનસ એ બહુપદી પી ઓફ એક્સનો એક અવયવ છે. તો મિત્રો આ બહુપદીઓના ભાગાકારની ભાગ પ્રવિધિ અને શેષ પ્રમેયની વાત થઈ. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 2.3 છે એમાં બહુપદીઓને આપણે ભાગાકાર જોઈશું.